મહત્વના સમાચાર ન્યુઝીલેન્ડના હુમલામાં કુલ 7 ભારતીયોના મોત થયા છે જેમાંથી 4 ભારતીય ગુજરાતી છે ન્યુઝીલેન્ડની 2 મસ્જિદમાં થયેલા ગોળીબારમાં અત્યાર સુધી કુલ 50 લોકોના મોત થયા છે આ હુમલામાં એક વ્યક્તિ હૈદરાબાદનો હતો જ્યારે એક કેરળની મહિલા પણ આમાં સમાવિષ્ટ હતી ત્યારે સરકારે મૃતકો તેમજ ઈજાગ્રસ્તોના પરિવારજનો માટે તાત્કાલિક વિઝા માટે ખાસ વ્યવસ્થા કરવાનું કહ્યું છે તો જે 50 લોકોની આસપાસ અહીંયા મૃત્યુ થયા છે તેમાં ભારતીય છે ભારતીયોના કુલ 7 ભારતીયોના મોત થયા છે જેમાંથી ગુજરાતીઓ જે છે તે 4 છે તો અહીંયા જે 2 મસ્જિદમાં હુમલા થયા છે તેમાં 4 ગુજરાતી અને 7 ભારતીયોના મોત થયા છે આ અહેવાલની પુષ્ટિ થઈ ગઈ છે અને તમામ જે મૃતકો છે કે પછી ઈજાગ્રસ્ત છે તેમના પરિવારજનોને જો આગળની કાર્યવાહી માટે ન્યુઝીલેન્ડ જવું હોય તો તેના માટે સરકારે ખાસ તાત્કાલિક મદદ મળે તેવી વ્યવસ્થા રાખી છે ત્યારે હુમલામાં એક વ્યક્તિ જે છે તે હૈદરાબાદનું છે ત્યારે એક કેરળની મહિલા પણ આમાં સમાવિષ્ટ છે તો તાત્કાલિક વિઝા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે તમામ મદદની તેમણે ખાતરી આપી છે